नमस्कार, न्यूज 10 માં હું છું આપની સાથે દાનવીવાલી. સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું પાંચ લોકોના શંકાસ્પદ રીતે થયેલ મોતની. ખેડામાં પાંચ વ્યક્તિના મોતને લઈ ચર્ચા તેજ બની છે. એક સાથે પાંચ લોકોના મોતને લઈ અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. બે દિવસમાં બિલોદરા અને બગડુ ગામમાં પાંચ લોકોના શંકાસ્પદ મોત નીપજ્યા છે, જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તો ખેડા જિલ્લાની સમગ્ર પોલીસ દોડતી થઈ છે. એસઓજી, એલસીબી, નડિયાદ રૂરલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. તો આ તરફ પોસ્ટમોર્ટમ કર્યા બાદ સમગ્ર હકીકત બહાર આવશે. મૃતકના પરિવારજનોનો દાવો છે કે મૃતક જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે માથામાં દુખાવાની ફરિયાદ કરી હતી, જે બાદ તેમને પરસેવો વળ્યો અને મોઢામાંથી ફીણ આવવા લાગ્યું હતું, જેને લઈ તેમને તત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. તો પહેલા ખાનગી દવાખાને લઈ ગયા હતા, ત્યાંથી તબીબે તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું. તો સિવિલ હોસ્પિટલમાં લઈ જવા હતા, તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. નડિયાદના બિલોદરા અને બગડુ ગામમાં પાંચ વ્યક્તિના શંકાસ્પદ રીતે મોત નીપજ્યા છે. તો આ અંગે વધુ જાણકારી મેળવીશું અમારા સંવાદદાતા ઉમંગ પાસેથી. હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે ઉમંગ? પાંચ લોકોના શંકાસ્પદ રીતે એકાએક મોત થયેલ છે, પોલીસ હજુ કોઈ કામગીરી નથી કરી રહી. સામે કિસ્સો એ પણ આવી રહ્યો છે કે સિરપ છે કે જેના કારણે આ પાંચ લોકોના મોત નીપજ્યા હોઈ શકે છે. ચોક્કસથી દાનવી, વાત કરવામાં આવે તો જે સમગ્ર મામલો સામે આવ્યો તો બિલોદરા અને બગડુ ગામના પાંચ થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. આ મામલે અત્યારે જિલ્લાની સમગ્ર પોલીસ દોડતી હતી. હાલમાં જે સંપૂર્ણ માહિતી બહાર આવી છે, માહિતી પ્રમાણે પોલીસ દ્વારા 3 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. બીજી બાજુ જે પોલીસ છે તેના દ્વારા બે વ્યક્તિ હજુ સારવાર હેઠળ છે તેવું પણ જણાવવામાં આવ્યું છે. એક વ્યક્તિ, આ જે મારી પાછળ તમે જે દુકાન જોઈ રહ્યા છો, આ દુકાનની અંદર જે આયુર્વેદિક સિરપ છે તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું અને આ સિરપથી આ મોત થયા હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે પ્રાથમિક તારણ. પરંતુ આ જે દુકાનદારના જે પિતા છે તે પણ અત્યારે સારવાર હેઠળ અમદાવાદ હોસ્પિટલમાં હોય તેવું જાણવા મળી રહ્યું છે. બીજી મહત્વની વાત કરવામાં આવે કે આ સમગ્ર મામલે આજે 11 વાગે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર હકીકત બહાર આવશે. પરંતુ અત્યારે પોલીસ દ્વારા આજે સિરપ વેચનાર જે વ્યક્તિ હતો તેની અટકાયત કરવામાં આવી છે. બીજી વાત કરવામાં આવે તો આજે સિરપ હતી તે ગામમાં 50 થી વધુ લોકો વેચાણ કરી લીધી હતી. ગામમાં દેવ દિવાળીના દિવસે એક માંગલિક પ્રસંગ હતો અને પ્રસંગની અંદર લોકો પીવા માટે લઈ ગયા હતા. એ 50-50 લોકોનું આરોગ્ય હેલ્થ ચેકઅપ કરવાનું પણ પોલીસ અત્યારે જણાવી રહી છે. પરંતુ સૌથી મહત્વની વાત કરવામાં આવે તો સમગ્ર ઘટનાના 24 કલાક બાદ પણ હજુ સુધી સત્ય હકીકત બહાર નહીં આવી એટલે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ તમામ સવાલો 11 વાગે જયારે જિલ્લા પોલીસ વડા પ્રેસ કોન્ફરન્સ કરશે ત્યારબાદ જ સમગ્ર હકીકત બહાર આવશે તેમ લાગી રહ્યું છે. જે ચોક્કસી સાથે જે એક વ્યક્તિનું શંકાસ્પદ મોત થયું છે હમણાં, જે ગઈકાલની વાત છે કે જે એ વ્યક્તિને અત્યારે હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવેલો છે, તો પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવશે તે બાદ તો જે સત્ય હકીકત છે તે બહાર આવશે. પરંતુ જે અત્યારે હાલ અટકળો સેવાઈ રહી છે, અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે સિરપને લઈને, તો આરોગ્ય વિભાગ કેવા પ્રકારની કામગીરી કરી રહ્યું છે અને સાથે સાથે પોલીસ દ્વારા કેવા પ્રકારની એક્શન લેવાઈ રહી છે? ચોક્કસથી દાનવી, વાત કરવામાં તો ગત રોજ જયારે બનાવ બન્યો ત્યારબાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું. આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ગામમાંથી જે ગામનું બસ સ્ટેન્ડ છે તેની પાછળથી ખાલી બોટલનો સિરપનો મોટી માત્રામાં બિનવારસી જથ્થો પણ મળી આવ્યો છે. ત્યારબાદ જ માલુમ પડ્યું છે કે આ સિરપ પીવાથી આ મોત થવાનું સામે આવ્યું છે. પરંતુ પોલીસના જે સૂત્રો છે તે જણાવી રહ્યા છે કે સિરપમાં ફૂડ વળી જવાના કારણે આ ઘટના બની તેમ લાગી રહ્યું છે. આવું પ્રાથમિક જણાવી રહ્યા છે, પરંતુ કોઈ સ્પષ્ટ નિરાકરણ નથી આવી રહ્યું. જે વ્યક્તિનું મોત નીપજ્યું છે ગઈકાલે તે વ્યક્તિને પેનલ પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો છે. અત્યારે પોલીસનું કહેવું એવું છે કે આ સમગ્ર મામલે આ સિરપમાં ફૂડ થઈ ગયા હતી અને મોત થયું છે, કારણ કે 50 લોકોએ આ સિરપ વેચાતી લીધી હતી અને 50 લોકોએ પીધી હતી, તેમાંથી માત્ર 5 લોકોના મોત થયાની પોલીસ વાત કરી રહી છે અને 2 લોકો અત્યારે ગંભીર હાલતમાં દાખલ હોય તેવું જાણવા મળી રહ્યું છે. હવે પોલીસ શું પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કરે છે ત્યારબાદ સમગ્ર હકીકત બહાર આવશે. ચોક્કસ ઉમંગ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો એ તમામ 50 લોકો કે જેઓએ આ સિરપ પીધી હતી તેમાંથી 5 લોકોના શંકાસ્પદ મોત નીપજ્યા છે. 2 લોકો હાલ સારવાર હેઠળ છે અને અન્ય તમામ જે લોકો છે તેઓની આરોગ્ય વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે. અને હવે વાત કરીએ ભીષણ આગમાં 7 લોકોના મોતની. તો સુરતના સચિન જેઆઈડીસીમાં લાગેલી ભીષણ આગમાં 7 લોકોના મોત નીપજ્યા છે. ત્યારે આગની ઘટનામાં 30 કલાક બાદ 7 કામદારોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. તો આગ લાગી તે સમયે મોટી સંખ્યામાં કામદારો કંપનીમાં કામ કરતા હતા.
स्टोरेज टैंक में ब्लास्ट थता 27 कामदारों दाज्या था, जारे 7 कामदारों लापता था। तो एक तरफ आग बुझावानी कामगीरी हती, बीजी तरफ लापता कामदारों ने शोधवा एनडीआरएफ एफएसएल तथा पोलिस की टीम द्वारा सर्च की कामगीरी चाल रही थी। तो 30 कलाक बाद 7 कामदारों मृतदेह मिली आया है, तरह तमाम तपास चाली रही है। सचिन जीआईडीसी रोड नंबर 8 पर आवेली है आ केमिकल कंपनी। तो पुलिस ना उच्च अधिकारी साथ कलेक्टर और एफएसएल की मदद लेवाई रही है। काटमाळ वधु होवाथी स्टेबिलिटी रिपोर्ट बाद वधु कामगीरी हाथ धराशे। तो तमाम दाजेला कामदारों ने होस्पिटल खसेड़वामां आव्या छे। तो 7 लोकोना मौत निपजा छे अने अन्य जे 27 लोको दाज्या छे तेओने होस्पिटल खसेड़वामां आव्या छे। લગભગ 18 લોકોને નાની મોટી ઇન્જરીઓ થયેલી છે, સારવાર હેઠળ છે, હજુ સુધી એનો રિપોર્ટ કંઈ મેળવી શકાયો નથી, સારવાર ચાલે છે। કેમિકલ ફેક્ટરી છે, જે પ્રકારે આગ લાગી છે, આગ કેટલી ગંભીર કહેવાય હજુ પણ કંટ્રોલમાં નથી। આગ અત્યારે એમ તો કંટ્રોલમાં કહેવાય, પણ કુલિંગ પ્રક્રિયા કરવી પડે, કારણ કે કેમિકલ ફેક્ટરી હોય, આખા સ્ટ્રક્ચરમાં હીટિંગ થઈ ગયું હોય, એટલે સેફ્ટી પર્પઝ માટે આખું સ્ટ્રક્ચર કુલિંગ કરવું જરૂરી હોય છે, એ પ્રક્રિયા ચાલે છે। આજ સવારે અમે પોલીસ તથા એફએસએલ ફાયર સેફ્ટી બધાની સાથે રાખી, જ્યારે સ્ટ્રક્ચર સ્ટેબલ થયું અને જઈ શકાય એવી સ્થિતિ થતાં સર્ચ કરતા ટોટલ 7 જે મજૂરો કે કંપનીમાં કામ કરતા કારીગરો ગુમ હતા, એમાંથી 6 માનવ કંકાલ મળી આવેલા છે અને તેના પીએમ માટે એને સિવિલ હોસ્પિટલે રવાના કરેલા છે। એક માનવ કંકાલ હજુ મળેલ નથી, તેની શોધખોળ હજુ ચાલુ છે। સુરતના છેવાડે આવેલા સચિન જીઆઈડીસીના રોડ નંબર 8 પર આવેલી એથલ કેમિકલ ફેક્ટરીમાં મોડી રાત્રે લીકેજ થતાં આગ લાગી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લેતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી। જો કે આગની મોટી ઘટના હોવાને લઈ સુરત ફાયર વિભાગને જાણ કરતાં અલગ અલગ ફાયર સ્ટેશનની 8 કરતાં વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। રાત્રે 2 વાગ્યા બાદ કોલ મળતાની સાથે ફાયર વિભાગ એક્ટિવેટ થયું હતું। જો કે દ્રશ્ય જોઈ શકાય છે, સવારે 9 વાગવા છતાં પણ હજુ સુધી આગ કંટ્રોલમાં નથી આવી। લીકેજને લઈને કામ કરતા 10 જેટલા કર્મચારીઓને ઈજા થઈ છે, તેમને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। સતત ફાયર વિભાગ દ્વારા હજુ પણ પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે, સતત આગ કંટ્રોલમાં આવે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે હજુ પણ આ કેમિકલ ફેક્ટરીમાં આગ યથાવત છે, સતત ફાયરની ગાડીઓ અંદર જાય છે, બહાર આવે છે અને આગ પર કંટ્રોલ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને સુરત ફાયર વિભાગ સાથે જીઆઈડીસીનું ફાયર વિભાગને પણ મદદ લેવામાં આવી છે। ખાસ કરીને કેમિકલ ફેક્ટરી છે અને તમામ ફેક્ટરીમાં જે કેમિકલ છે એ કહી શકાય ઝેરી અથવા જીવલેણ કેમિકલ બનતા હોવાને લઈને આ ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ સતત દોડધામ ચાલી રહી છે। 10 લોકોને નાની મોટી ઈજા થઈ છે, પણ હજુ સુધી કહી શકાય કેમિકલ ફેક્ટરી અને ફાયર વિભાગ દ્વારા સત્તાવાર કોઈપણ વાતની જાહેરાત કરવામાં નથી આવી। હજુ પણ ફાયર વિભાગ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે, સતત પાણીનો મારો ચાલી રહ્યો છે અને કોઈપણ વ્યક્તિને અંદર જવા દેવામાં નથી આવતું, કારણ કે અત્યંત જ્વલનશીલ એસિડ બનાવતી આ ફેક્ટરી છે, કારણ કે અંદર જઈને મોટી દુર્ઘટના થાય તેને લઈને તમામ ગેટો બંધ કરી દેવામાં આવ્યા છે। માત્ર ફાયર વિભાગ સિવાય કોઈપણ કર્મચારીને જવા દેવામાં નથી આવતા, સતત આગ કાબૂમાં આવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે અને હજુ પણ કહી શકાય કે 2 થી 3 કલાકમાં આગ કાબુ આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, પણ હાલ ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। હવે આજે આપણે જાણીએ છીએ કે એથરમાં કોઈ કારણ જાણી શકાયું નથી, પણ જે આગનો બનાવ બન્યો છે એ આગના બનાવમાં જે કંઈ કંપનીમાં જાનહાનિ અને માલહાનિ થઈ છે એ અંતર્ગત અત્યારે સ્થળ પર જે અમે ગઈકાલ રાતની જે તપાસ ચાલે છે અને આજે વહેલી સવારથી અમે તપાસ ચાલુ કરી ડિઝાસ્ટરની ટીમે, એ દરમિયાન 7 લોકો જે છે એના કંકાલ અમને મળી આવ્યા છે। બીજી બાજુ જામનગરમાં અચાનક ઢળી પડતા વેપારીનું મોત નિપજ્યું છે। જૈન વિજય ફરસાણના વેપારીનું મોત નિપજ્યું છે। 29 વર્ષીય યુવકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। તો હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। આ તરફ બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમનું ગેટ થયું છે ક્ષતિગ્રસ્ત। ગેટ બંધ કરવાનો રોડ 1 થી 1.5 ફૂટ
બેન્ડ થઈ જતા મુશ્કેલીઓ સર્જાઈ છે. તો પાછલા ચાર દિવસથી ગેટ બંધ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ 1.5 ફૂટ જેટલો આ ગેટ ખુલ્લો રહેતા પાણીનો વ્યય થઈ રહ્યો છે. તો ગેટ બંધ ન થાય તો ડેમ ખાલી થઈ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે, ત્યારે રોજ ડેમમાંથી 400 ક્યુસેક પાણી પણ વહી રહ્યું છે. આ તરફ નેશનલ ડેમ સેફટી ઓથોરિટીની રચના બાદ ગુજરાત સરકાર ડેમ સેફટી એક્ટની અમલવારી કરશે, જેને લઈને એક્સપર્ટ કમિટીની રચના પણ કરવામાં આવશે. તેની સાથે જ નિર્ણય બાદ જે તે ડેમોનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે. રાજ્યના કુલ 600થી પણ વધુ ડેમોનું રિનોવેશન થશે. તૂટી ગયેલા અને ખખડધજ ડેમોની સાથે કેનાલોની પણ મરામત કરવામાં આવશે. તો ડેમ સેફટી એક્ટની જોગવાઈ મુજબ આ તમામ કામગીરી હાથ ધરાશે. અમે લગભગ 2 મહિના પહેલાં આ ડેમ સેફટી એક્ટ અનુસંધાને અમારા વિભાગના બધા અધિકારીઓ સાથે મિટિંગ કરી અને એક અધિકારીઓની જેમાં કમિટી હોય છે, જે એક્સપર્ટ હોય, ખાસ કરીને એન્જિનિયરો, એની કમિટી મળી અને જે ભારત સરકારનો ડેમ સેફટી એક્ટ છે એ મુજબ અહીંયા આપણે રાજ્યમાં પણ ડેમ એના સર્વે કરવાના, એમાં કેટલા સમય પહેલાં બનેલા છે એને ધ્યાનમાં રાખીને એના સ્ટ્રક્ચરો નવીનીકરણ આ બધું કરવા માટેની આમાં બધી ગાઈડલાઈન મુજબ એ પ્રમાણે ડેમ સેફટી એક્ટને ધ્યાનમાં રાખીને આપણે અમલવારી શરૂ કરીએ છીએ. તો આ તરફ સાબરકાંઠામાં ચોર બેફામ બન્યા છે. ઠંડીની ઋતુમાં જ્યારે લોકો મીઠી નીંદર માણી રહ્યા હોય ત્યારે તેનો લાભ લઈને ચોરોએ ચોરીને અંજામ આપ્યો. ઈડરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં એક દુકાન અને એક ઘરમાં ચોરી કરી ઘરમાંથી દાગીનાની ચોરી કરી ચોર ફરાર થયા છે, જ્યારે દુકાનમાં રોકડની ચોરીને અંજામ આપ્યો. આ દુકાનમાં ચોરી કરતા 2 ચોરોના દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. બીજી બાજુ વડોદરામાં વૃક્ષની ડાળખી પડતા મહિલાનું મોત નિપજ્યું છે. દિવાળીપુરા કોર્ટ પાસે મોપેડ લઈને જતી મહિલા પર અચાનક વૃક્ષની ડાળી પડી હતી. તો રસ્તા પર જતી વખતે અચાનક જ વૃક્ષની ડાળખી પડતા 55 વર્ષીય મહિલાનું કરુણ મોત નિપજ્યું છે. 55 વર્ષીય મહિલાનું કરુણ મોત નિપજ્યું છે. એકાએક વૃક્ષની ડાળી પડતા મહિલાનું મોત નિપજ્યું છે. મોપેડ લઈને યુવતી જતી હતી તે દરમિયાન તેની પર વૃક્ષની ડાળી એકાએક પડતા 55 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે. આજે રાજ્યમાં માવઠાનું સંકટ, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે વરસાદ. ખેડામાં 5 વ્યક્તિનું શંકાસ્પદ મોત, એક સાથે 5 લોકોના મોતથી લોકોમાં ભયનો માહોલ. અમદાવાદમાં ભ્રષ્ટાચારી ટ્રાફિક પોલીસ કર્મી અને TRB જવાનો પર કશાશે સકંજો, ખાનગી રાહે થશે તપાસ. આણંદના ઓડ ગામમાં દારૂ અંગે રેડ દરમિયાન ઘર્ષણ. વિજિલન્સની ટીમને કંઈ વાંધાજનક ન મળતા હોબાળો. પોલીસ અને પરિવારના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી. પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનો આક્ષેપ. પોલીસના લાઠીચાર્જનો વીડિયો વાયરલ. ઘાયલ લોકોને કરમસદ હોસ્પિટલ ખસેડાયા. SMC અને પંચના માણસો સાથે સ્થાનિકોનું થયું હતું ઘર્ષણ. મહિલાઓ બાળકોને માર મારવાનો પોલીસ પર આક્ષેપ. આણંદના ઓડ ગામે SMCના દરોડા દરમિયાન થયેલા ઘર્ષણનો વધુ એક વીડિયો વાયરલ. પોલીસ કોન્સ્ટેબલો અને તેમની સાથે આવેલા મળતિયાઓ દેખાઈ રહ્યા છે ડંડા સાથે. ઘર્ષણ દરમિયાન અધિકારીએ રિવોલ્વર બતાવી જમાવ્યો રોફ. ચોટીલાના દેવસરમાં ખનીજ માફિયાના ત્રાસથી કંટાળી ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી. ખનીજ માફિયાઓ ગ્રામજનોને બંદૂક બતાવી વારંવાર ધમકી આપતા હોવાનો આક્ષેપ કર્યો. ખનીજ માફિયા સામે કાર્યવાહી કરવા લોકોએ માંગ કરી. વડોદરામાં સ્મશાનની ઘટનાને લઈને કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ. ખાસવાડી સ્મશાનનો વીડિયો વાયરલ થતા રોષ ઠાલવ્યો. વડોદરા કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને આપ્યો આવેદનપત્ર. કોર્પોરેશનના અધિકારીઓ સામે ઉઠ્યા સવાલ. સ્મશાનમાં શિશુના દફનાવેલા મૃતદેહને શ્વાન ખેંચી ગયો. હદમચાવતા દ્રશ્યોનો વીડિયો થયો વાયરલ. ઘટનાને લઈને કોંગ્રેસે મનપા અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા. સ્મશાનોની યોગ્ય જાળવણી રાખવા રજૂઆત કરી. સ્મશાનની આ ઘટનાને લઈને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનું નિવેદન. પોલીસ અને કોર્પોરેશન આ મામલે કરી રહી છે તપાસ. જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. સ્મશાનમાં ઝાડી નખાવી વધારે ગાળ મૂકીશું. ધોરાજીમાં ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહની ભઠ્ઠી બંધ હોવાથી હાલાકી. ઇલેક્ટ્રિક ભઠ્ઠી શરૂ કરાવવા કોંગ્રેસે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રામધૂન બોલાવી રોષ વ્યક્ત કર્યો. લાકડામાં ભેજ લાગતા સ્વજનની અંતિમક્રિયાઓ માટે ડીઝલ પેટ્રોલ ઉપયોગ કરવા ફરજ પડી.
ભાવનગરમાં રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય. શહેરના બસમાં રસ્તાઓના કારણે અનેક જગ્યાએ અકસ્માતની ભીતિ, છતાં તંત્રના આંખાડા કાન. રસ્તાઓના સમારકામ માટે લાખો કરોડોના ખર્ચા કર્યા છતાં પણ રસ્તાઓની આદશા થતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા. બનાસકાંઠાના ધાનેરામાં બિસ્મા રસ્તાઓના કારણે લોકોને હાલાકી. શહેરની મુખ્ય બજારથી હાઇવે સુધી અનેક રસ્તાઓ પર મોટા ખાડાઓના કારણે હાલાકી. બિસ્મા રસ્તાઓ અને ગંદકીના કારણે લોકોમાં રોષ. અમદાવાદ શહેરમાં અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા. દિવાળી પૂર્વે તમામ રસ્તાઓના સમારકામ અંગે તંત્રની પોલ ખુલી. બિસ્માર રસ્તાઓના કારણે વાહન ચાલકો ભગવાન ભરોસે. સુરત મનપાએ ટ્રાફિકના પ્રશ્નોના નિરાકરણ માટે દબાણ હટાવવાની સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી. કતારગામ મેઇન રોડ પર મનપાની કામગીરી. અધિકારીઓ અને પોલીસની હાજરીમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરાઈ. રોડ અને ફૂટપાથ પરના જાહેરાતના બોર્ડ જપ્ત કરીને દંડ વસૂલાયો. વડોદરામાં એમજીવીસીએલના કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી. વેગા ચોકડી પાસે હેલ્પરનું વીજકરંટથી મોત થયું. ફાયર સેફટી વિના કામ કરતા લાગ્યો કરંટ. 22 વર્ષના યુવકનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ. એમજીવીસીએલના કોન્ટ્રાક્ટર સામે ઉઠ્યા સવાલો. ભાવનગરમાં મિશ્ર ઋતુના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસીસમાં વધારો. એક મહિનામાં શરદી, ઉધરસ અને તાવના 2000થી વધુ કેસ નોંધાયા. શહેરના 14 આરોગ્ય કેન્દ્ર સહિત ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની કતારો જોવા મળી. સુરતમાં રોગચાળાએ ભરડો લીધો. ઝેરી મલેરિયાના કારણે બાળકીનું મોત થયું. 5 વર્ષની બાળકીને એક સપ્તાહથી તાવ આવતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું. બાળકોમાં ચીનના ભેદી વાયરસના ખતરાને લઈને રાજ્ય સરકારે તમામ સિવિલ હોસ્પિટલોને તૈયારીની સૂચના આપી. સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓની સમીક્ષા કરાઈ. 300 બેડના સ્પેશિયલ વોર્ડ, 3500 કોન્સન્ટ્રેશન, 20000 કેપેસિટી ઓક્સિજન, 5000 વેન્ટિલેટરની સુવિધા. ગીર સોમનાથના વેરાવળમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવકનો આપઘાત. યુવકે આપઘાત પહેલા સુસાઇડ નોટ લખી મિત્રોને મદદ કરી વ્યાજના ચક્રમાં ફસાયા હોવાનો ઉલ્લેખ કર્યો. મિત્રને ધંધામાં આર્થિક મદદ કરવા માટે 92 લાખ રૂપિયા આપ્યા હોવાનો પણ ખુલાસો. મિત્રએ નાણાં પરત ન કરતા મૃતકે દેવું ચૂકવવા માટે 12 લાખ ઉછીના લીધા. ત્યારબાદ વ્યાજખોરો વ્યાજ વસૂલવા પઠાણી ઉઘરાણીથી આપઘાત કર્યો. પોલીસે 2 લોકોની કરી ધરપકડ. સુરતના સજ્જન જીઆઈડીસીમાં કેમિકલની ફેક્ટરીમાં ભીષણ આગ કાબૂમાં આવી. સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતાં 20 કામદારો દાઝ્યા. મોડી રાત્રે એથલ કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા અમદાવાદ હાઇવે પર પેટ્રોલના ટેન્કરમાં આગ લાગી. અમદાવાદથી ગાંધીધામ તરફ જતા ટેન્કરમાં કલ્પના 4 રસ્તા પાસે બની ઘટના. ફાયરની ટીમે તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો. ઘટનામાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ. અરવલ્લીના મેઘરજ બસ સ્ટેશન પાસે કારમાં આગની ઘટના બની. આગ લાગતા કાર બળીને ખાક થઈ. ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબૂ. રાજકોટ અમદાવાદ હાઇવે પર અકસ્માત. હાઇવે પર રસ્તાના સમારકામ વખતે મૂકેલા બેરલ ન દેખાતા બે કાર સામસામે અથડાઈ. હાઇવે ઓથોરિટીની બેદરકારીના કારણે અકસ્માત થયા. વેલકમ બેક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ લાગુ કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓથી દેશ અને રાજ્યના લોકોના જીવનસ્તરમાં પણ સુધારો થયો છે. ત્યારે 17 સપ્ટેમ્બર 2023 પ્રધાનમંત્રી મોદીએ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના લોન્ચ કરી છે. આ યોજનાથી 18 વ્યવસાયો સાથે જોડાયેલા લોકોને લાભ થશે. આ યોજના માટે 13,000 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ અને રાજ્યના તમામ વર્ગની ચિંતા કરી છે. દેશવાસીઓ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ લાગુ કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓથી દેશ અને રાજ્યના લોકોના જીવનસ્તરમાં સુધારો આવ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ 17 સપ્ટેમ્બર 2023 રોજ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના લોન્ચ કરી છે. 18 વ્યવસાયો સાથે જોડાયેલા લોકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. આ યોજના માટે 13,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પીએમ વિશ્વકર્મા યોજના પર સરકાર અભી 13,000 કરોડ રૂપિયા ખર્ચ કરને વાલી હૈ. ઇસલિયે યે યોજના વિશ્વકર્મા સાથીઓ કો આધુનિક યુગ મે લે જાને કા પ્રયાસ હૈ. ઉનકા સામર્થ્ય બઢાને કા પ્રયાસ હૈ. સાથીઓ, બદલતે હુએ ઇસ સમયમાં હમારે વિશ્વકર્મા ભાઈ બહેનો કે લીએ ટ્રેનિંગ, ટેકનોલોજી ઓર ટૂલ્સ બહોત હી આવશ્યક હૈ. 1 લાખની લોન 5% વ્યાજ પર મળશે.
नाणाकीय वर्ष 2023-24 थी 2027-28 सुधी प्रधानमंत्री विश्वकर्मा कौशल सम्मान योजना पर 13,000 करोड़ रूपया फाड़वामां आव्या छे। आ योजना हेठळ देशभरना लगभग 30 लाख परंपरागत कारीगरों ने लाभ पहुंची रह्यो छे। योजना हेठळ रूपया 15,000 नू प्रोत्साहन मळशे। पीएम विश्वकर्मा योजना हेठळ लाभार्थियों ने रूपया 15,000 नू टूल किट प्रोत्साहन मळवा पात्र छे। तेमज लाभार्थियों ने रोजना रूपया 500 स्टाइपेंड साथे बेसिक स्किल ट्रेनिंग आपवामां आवी छे। आवनारा 5 વર્ષમાં આશરે 13,000 કરોડ રૂપિયાનો ખર્ચ આ યોજનામાં થવાનો છે। વડાપ્રધાનશ્રીએ પીએમ વિશ્વકર્મા યોજનાના માધ્યમથી નાના હુન્નર ઉદ્યોગકારો માટે ટ્રેનિંગ, ટેકનોલોજી, ક્રેડિટ અને માર્કેટ સ્પોર્ટ્સ માટેનું એક આખું મિકેનિઝમ ઊભું કર્યું છે। રાજ્યની ભૂપેન્દ્ર સરકાર પણ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને વધુ ને વધુ લાભાર્થીઓ સુધી પહોંચાડવા સક્ષમ છે। ત્યારે મહેસાણા જિલ્લામાં પણ આ યોજનાને લઈને મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં 100થી પણ વધુ અરજીઓને મંજૂર કરવામાં આવી છે। આગામી દિવસોમાં આ લાભાર્થીઓને યોજનાનો લાભ મળશે। આ યોજનાથી ગ્રાઉન્ડ લેવલના કારીગરોને વધુ ફાયદો થવાની અને સારી આવક મેળવવાની આશા પણ સેવી રહ્યા છે। મહેસાણા જિલ્લામાં સૌથી જે ઇનિશિયલી તાલુકા લેવલ ઉપર જે એપ્લિકેશન્સ આવી છે આમાંથી 100થી વધુ એપ્લિકેશન્સને ગઈકાલે જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને ભવિષ્યમાં જેમ જેમ આનો પ્રચાર પ્રસાર માહિતી બધા લોકોને મળશે અને વધુમાં વધુ લોકોનું વેરિફિકેશન થશે। અમદાવાદ જિલ્લા અને શહેરમાં વિશ્વકર્મા ભાઈઓ બહેનો પણ યોજનાનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરી રહ્યા છે। સલૂન ધારકો, દરજી સહિત અનેક વ્યવસાય સાથે જોડાયેલા લોકો યોજનાનો લાભ લઈ પોતાના વ્યવસાય આગળ વધારવા ઈચ્છી રહ્યા છે। મૂર્તિકાર, સ્ટોન કાર્વિંગ કરનારા, સ્ટોન બ્રેકર, પછી ગોલ્ડસ્મિથ એટલે સોનાર, સોની જેને આપણે કહીએ છીએ, પોટર, કુંભાર, એ પણ આમાં આ યોજનામાં લાભ લઈ શકે। આ રીતે 18 ટ્રેડ જે છે એ 18 ટ્રેડ આમાં આઈડેન્ટિફાય કરેલા છે અને એ આ યોજનાનો લાભ લઈ શકે છે। ભાવનગર જિલ્લામાં માછીમારી અને માછીમારી માટે નેટ બનાવતા લોકોએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને વધાવી છે અને આગામી સમયમાં તેમના વ્યવસાયનો વિકાસ થશે તેવી આશા પણ સેવી રહ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ વિશ્વકર્મા યોજના છે જેની આજ હું ભાવનગર ખાતે કુટીર ઉદ્યોગમાં અહીંયા આવ્યો છું અને આ યોજનાનો લાભ લેવા માટે અમે આવેલા છીએ। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ મળનારી સહાયનો લાભ લઈ પોતાની કળા કૌશલ્યથી આત્મનિર્ભર થશે। લાભાર્થીને 5 દિવસ સુધીની ટ્રેનિંગ આપવામાં આવશે અને દર દિવસના 500 રૂપિયા લેખે સ્ટાઇપેન્ડ આપવામાં આવશે અને ત્યારબાદ એમને લાભાર્થીને ટૂલ કિટ્સ લાવવા માટે 15,000 રૂપિયા આપવામાં આવશે અને ત્યારબાદ બેંકમાંથી 1 લાખ રૂપિયા એમની જરૂરિયાત પ્રમાણે નજીવા દરે લોન આપવામાં આવશે। આજે છેવાડાનો માનવી પણ સરકારી યોજનાનો લાભ લઈ આત્મનિર્ભર બની રહ્યો છે। ગુજરાત સરકારે પ્રધાનમંત્રી મોદીના વિચારોને આગળ ધપાવવાનો માર્ગ અપનાવ્યો છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ઘર ઘર સુધી સરકારી યોજનાના લાભ પહોંચાડી રહી છે। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને પણ તમામ જરૂરિયાતો પહોંચાડવાનો લક્ષ્ય રાજ્ય સરકારે રાખ્યો છે। અને બુલેટિનના અંતમાં હવે એક નજર ટોપ 3 હેડલાઇન્સ પર। આજ રાજ્યમાં માવઠાનું સંકટ, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે વરસાદ। ખેડામાં 5 વ્યક્તિના શંકાસ્પદ મોત, એક સાથે 5 લોકોના મોતથી લોકોમાં ભયનો માહોલ। અમદાવાદમાં ભ્રષ્ટાચારી ટ્રાફિક પોલીસ કર્મી અને ટીઆરબી જવાનો પર કસાશે શકંજો, ખાનગી રાહે થશે તપાસ।